दाहोद जिला चूंटणी अधिकारी डॉक्टर हर्षित भूसावीए आज योजायेली पत्रकार परिषदमां जणाव्युं के जिल्लामां आदर्श आचार संहितानो अमल थाय अने कायदो अने व्यवस्थानी स्थिति जळवाई रहे अने चूंटणी प्रक्रिया मुक्त अने न्याय वातावरणमां योजाय ते माटेनी तमाम व्यवस्था करवामां आवी छे। दाहोद जिला चूंटणी अधिकारी डॉक्टर हर्षित गोसावीए जणाव्युं के भारतना चूंटणी पंच द्वारा गुजरात विधानसभा सामान्य चूंटणी 2022 योजवा माटे तारीख 3/11/2022 रोज जाहेर थता ज राज्यमां आदर्श आचार संहितानो अमल शुरू थयो छे। दाहोद जिल्लानी चूंटणी प्रक्रिया बीजा तबक्कामां योजाशे। जे मुजब चूंटणीनुं जाहेरनामुं आगामी तारीख 10/11/2022 उमेदवारी पत्र भरवानी छेल्ली तारीख 17/11/2022 चकासणीनी तारीख 18/11/2022 उमेदवारी पाछी खेंचवानी तारीख 21/11/2022 मतदाननी तारीख 5/12/2022 मतगणतरीनी तारीख 8/12/2022 चूंटणी प्रक्रिया पूर्ण थवानी तारीख 10/12/2022 रहेशे। ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 યોજવા માટે તારીખ 3/11/2022ના રોજ જાહેર કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતાના અમલ શરૂ થયેલ છે। જાહેર કરેલ કાર્યક્રમ મુજબ દાહોદ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા બીજા તબક્કામાં યોજનાર છે। જે કાર્યક્રમ નીચે મુજબ છે। ચૂંટણીનું જાહેરનામું 10/11/2022ના રોજ રહેશે। ઉમેદવારો પત્ર ભરવાની છેલ્લી તારીખ રહે 17/11/2022। ચકાસણીની તારીખ 18/11/2022। उम्मेदवारी पाछी खेंचवानी तारीख 21/11/2022। मतदाननी तारीख 5/12/2022। मतगणतरीनी तारीख 8/12/2022 अने चूंटणी प्रक्रिया पूर्ण थवानी तारीख 10/12/2022 छे। दाहोद जिल्लामां कुल 1662 जेटला मतदान मथको छे अने 1155 मतदान मथक लोकेशन्स छे अने कुल मतदारोनी संख्या छे 15,83,656। समग्र चूंटणी प्रक्रिया मुक्त अने न्याय रीते योजाय ते माटे आयोगनी सूचना मुजब विविध टीमोनी रचना करवामां आवेल छे। जेमां फ्लाइंग स्क्वाडनी टीम्स 18 छे, स्टेटिक सर्वेलन्सनी टीम 28 छे, विडियो सर्वेलन्सनी टीम 12 छे, विडियो व्यूविंग टीम 8 छे अने अकाउंटिंग टीम 6 छे। आदर्श आचारसंहिताना अमल साथे ज जिल्ला कक्षाए राउंड दी क्लॉक कंट्रोल रूम पण शुरू करवामां आवेल छे। तेमज चूंटणी अधिकारी कक्षाए पण कंट्रोल रूम शुरू करवामां आवेल छे। दरेक आरओ ऑफिसमां कलेक्टर कचेरीमां विविध प्रकारनी परमिशन मळी रहे ते माटे सिंगल विंडो सिस्टम पण कार्यरत करवामां आवेल छे। આયોગની સૂચના મુજબ દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારોને મતદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેઓ ઘરેથી જ મતદાન કરવા માંગતા હોય તો નિયત ફોર્મ ભરી સંમતિ આપશે તો તેમને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે। જિલ્લામાં મતદારોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન, ગરબા કાર્યક્રમ, રંગોળી કાર્યક્રમ યોજવામાં આવેલ છે। આદર્શ આચારસંહિતાનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે મુજબની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ સાથે જ હું દાહોદ જિલ્લાના નાગરિકોને આહ્વાન કરું છું કે આવતા ચૂંટણીમાં તમે ચૂંટણીના દિવસે દરેક મતદાર આપના ચૂંટણીના અધિકાર બજાવે અને લોકશાહીને સુદૃઢ કરવા માટે આપના હાથભાર લાવે। ધન્યવાદ। એમણે જણાવ્યું કે દાહોદ જિલ્લામાં કુલ 6 વિધાનસભા મત વિભાગનો સમાવેશ થાય છે, જેમાં 5 બેઠકો અનુસૂચિત આદિજાતિ માટે અનામત છે, જ્યારે 134 દેવગઢ બારિયાની બેઠક સામાન્ય છે। જિલ્લામાં કુલ 1662 મતદાન મથક છે અને 1155 મતદાન મથક લોકેશન છે, જે પૈકી 124 મતદાન મથક શહેરી વિસ્તારના છે, જેના 55 લોકેશન છે, જ્યારે 1538 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારના છે, જેના 1102 લોકેશન છે। સુરેશ કાપડિયા, હિન્ટી ન્યૂઝ, દાહોદ।